બીપીસીએલ એચપીસીએલ આ બધા પર ફોકસ છે, કારણ કે નંબર્સનું રિએક્શન પર્ટિક્યુલરલી આવતું જોવા મળી રહ્યું છે. સર, એચપીસીએલના ચાર્ટ એક વખત નજર કરો, બીકોઝ સ્ટોકમાં થોડું રિએક્શન છે. એનર્જીની તમે વાત પણ કરી હતી, નંબર્સ જે છે તે થોડા વીક આવ્યા છે, પણ એચપીસીએલમાં ડેફિનેટલી થોડું રિએક્શન રહેશે, પણ ઓવરઓલ ચાર્ટ્સ બાઇંગની થીમ બતાવે છે. સો ખરાબ નંબર્સને ડાયજેસ્ટ કરી શકશે ચાર્ટ્સ, એ સમજવું જરૂરી છે આપણે. ભાવિન, યસ એક્ઝેક્ટલી, જેમ આપણે વાત કરી કે ઓવરઓલ આ થીમમાં જ સારું મોમેન્ટમ બિલ્ડ થઈ રહ્યું છે. આજે થોડુંક નીચે આપણને જોવા મળી રહ્યું છે, બટ આઈ ડોન્ટ થિંક કે એમાં કોઈ ઇશ્યુ છે ત્યારના એઝ ઓફ નાઉ, કેમ કે ઓવરઓલ સેક્ટર જ સપોર્ટ કરી રહ્યું છે. અને છેલ્લા ચાર દિવસથી તો જે લગાતાર એચપીસીએલમાં સ્પેસિફિકલી જે બાઇંગ હતું, મને એમ લાગે છે કે કદાચ એક પ્રોફિટ બુકિંગ નંબર્સના અકાઉન્ટ પર હોઈ શકે, બટ ઓવરઓલ સ્ટ્રક્ચર જે છે એ એક પોઝિટિવ જ સ્ટ્રક્ચર બતાવી રહ્યું છે. મંથલી વીકલી કોઈ બી સ્કેલ પર આપણે જોશો, મને એમ લાગે છે કે આમાં સારું મોમેન્ટમ જે છે એ કન્ટિન્યુ રહેવું જોઈએ. અને કોઈ બી ડીપ મળે છે, આઈ થિંક ઇટ ઇઝ અ ગુડ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી ઘટાડામાં તમને મળે છે. આ એચપીસીએલના ચાર્ટ એક વખત જે છે તે ખાસ બનતા જોવા મળી રહ્યા છે. ફોકસ તમારું હોવું જોઈએ.